વિષય ગુજરાતી પાઠ 12 નવા વર્ષના સંકલ્પો તેમનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ તેમના કવિનું નામ બકુલ ત્રિપાઠી તેમનું જન્મ 27/11/1928 તેમનું અવસાન 31/8/2006 માં થયું હતું બકુલ પદ્મણી શંકર ત્રિપાઠી કવિનું આખું નામ છે તેઓ નડિયાદના વતની હતા તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા તેઓએ સમકાલીન રાજકારણમાંથી રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડી તથા એને વિલક્ષણ દ્રષ્ટિએથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા તેઓએ સસરાસરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે વર્તમાન પાત્રોમાં આવતી રોજબરોજના નવા બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી આ હતું કવિનું પરિચય હવે આપણે ટૂંકમાં પાઠનો પરિચય જોઈએ કે કવિએ સંકલ્પો કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું કે માનવ સ્વભાવની આ એક નબળાઈ છે કવિ કહે છે કે સંકલ્પો કરવો પણ પાળી શકતા નથી એક યા બીજા બહાના કાઢવામાં જ રહીએ છીએ અને માનવની આ એક સ્વભાવની એક નબળાઈ છે કે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યા છે ક્યારેક ગણિત માંડીને તો ક્યારેક ફિલસૂફી લડાવીને કે ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાનને લડાવી તો ક્યારેક તરંગ અને ટૂંકા સગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જમાવ્યું છે કે સંકલ્પ ન કરવો પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સપનોમાં રાસ્તા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે શબ્દ સમજૂતી જોઈએ કે અગમ્ય એટલે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું સંકલ્પ આમ કરવું છે તેવા દઢ નિર્ધાર ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન ભગિની એટલે બહેન રોમા રોલા એટલે કે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક પાઈ તાંબાનો એક સિક્કો પૈસાનો ત્રીજો ભાગ રૂઢિપ્રયોગો કે માયા મૂકવી સ્નેહ મમતા છોડવી પાઠને સમજીએ કે નવા વર્ષના સંકલ્પો કે નવા વર્ષના સંકલ્પો સંકલ્પો એટલે કે અમુક કામ કરવાના નિર્ધાર નિશ્ચય અને પ્રતિજ્ઞા કે હાસ્ય નિબંધમાં લેખક નવા નવા સંકલ્પો કરે છે પ્રતિજ્ઞા લે છે પણ તેનાથી પૂરા થતા નથી કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી છે કે નિયમિત એટલે કે નિયમ પ્રમાણે નિયમબદ્ધ રીતે આજ પછી કસરત ન કરવી હોય તે દિવસે જમવું નહીં કે આજથી આપણે જે દિવસે આપણે કસરત ના કરીએ તે જમવું નહીં કદી ચા ના પીવી
હંમેશા 1.5 કલાક કાતવું, 3 કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો 1 શ્લોક પાકો કરવો, પાઈ નો વ્યવસ્થિત હિસાબ, પાઈ એટલે કે 1 જૂનો તાંબાનો સિક્કો ને પૈસાના 1/3 ભાગ. કે આગળ કવિ કહે છે કે આખા સમાજમાં જે દિવસે આ મંત્રનો મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. કે કવિ કહે કે આખા સમાજમાં જે દિવસે આ મંત્રનો ઉચ્ચારણ થાય તે દિવસે સમજવું કે તે દિવસે નવું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે કે ચાંદની એટલે કે ચાંદીનો પ્રકાશ, ચાંદાનો પ્રકાશ કે વાતાવરણને કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. કે કવિ કહે છે કે બેસતા વર્ષના દિવસે હવામાં પણ સામાન્ય જનોના મનોમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. કે આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે કે આપણે જે બુદ્ધ ભગવાન, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન જેવા થવાની આપણને હોશ આવે છે. કે જીવનના વર્ષ એમ નિર્થાક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું અને કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. કે આવા નવા વર્ષમાં આપણને એમ થઈ કે કંઈક કરી લેવું છે. દિવાળીનો ઉત્સવ ઘણાને માટે વિડરસમાં પલટાઈ જાય છે, એમની આંખમાં ચમક આવે છે. કે દિવાળીનો ઉત્સવ ઘણાના માટે વિડરસમાં પલટાઈ જાય છે અને એમની આંખમાં ચમક આવે છે. કોઈ ધન્યપળે આત્મા સુધારણા માટે સંકલ્પ કરે છે. કોઈ ધન્યપળે અને આત્માના સુધારણા એટલે કે પોતાના વર્તનને સુધારવા માટે સંકલ્પો કરે છે. કે આજથી રોજ આ કરવું છે, હવેથી કદી આ ન કરવું. કે રોજ આજથી તો મારે આ શરૂ કરવું છે ને હવેથી કદી આ કરવું નથી. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. કે કવિ કહે છે કે આપણને કહેવામાં જેટલી મજા આવે છે એટલે આપણે તેને પાળવામાં મજા આવતી નથી, પાળવાનું એટલે કે પાલન કરવાની મજા આવતી નથી. દાખલા તરીકે મને જે 1 બેસતા વર્ષનો કોઈ સલાહ આપે કે મારે આત્મા સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો છે, દાખલા તરીકે મને જ 1 બેસતા વર્ષના કોઈ સલાહ આપી કે મારે આત્મા સુધારણા માટે કોઈ ઉચ્ચ સંકલ્પ કે પ્રતિજ્ઞા લેવી છે. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષ મારા 72 કલાક બસે ને 50 વર્ષ ઉઠવાનું બચે. કવિ કહે છે કે વહેલા ઉઠવાનું ઠરાવીને જો ઠરાવવું એટલે કે નક્કી કરવું, જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું
તો વર્ષ મારા 72 કલાક બચે, એટલે કે રોજ વર્ષના મારા 72 કલાક બચે, ને 50 વર્ષ ઉઠવાનું બચે, ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય છે. મબલક એટલે કે પુષ્કળ વધારો થાય છે.